અયોધ્યા રામ મંદિર નિર્માણ ચાલુ થઈ ગયું છે ત્યારે ખેડા જિલ્લામાંથી અલગ અલગ નદીઓ તેમજ પવિત્ર યાત્રાધામ અને સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ખેડા જિલ્લામાંથી માટી લઈ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત દ્વારા નડિયાદમાં આવી શ્રી સંતરામ મંદિર માઈ મંદિર અંબા આશ્રમમાંથી માટી એકત્ર કરી અયોધ્યા ખાતે મોકલવામાં આવી હતી રામ મંદિર એ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું છે ત્યારે હમણાં તેનો કોર્ટમાંથી ચુકાદો આવતા તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને રામ મંદિર જલ્દી બની જાય તેવા આશીર્વાદ પણ નડિયાદ શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ દ્વારા આપવામાં આવ્યા હતા રામ એ ભારતીય આપણી સંસ્કૃતિનો આત્મા છે અને એનું મંદિરના નિર્માણ થાય છે એ મંદિરના નિર્માણમાં આખા દેશની જે પવિત્ર ભૂમિ છે પવિત્ર નદીઓના જળ છે અને એની સાથે લોકોની જે શ્રદ્ધા અને ભાવના જોડાયેલી છે તે જોડે જોડે ત્યાં જાય અને સુંદર ભવ્ય દિવ્ય મંદિર બને એમાં બધા એનો થોડો થોડો સહયોગ મળે ફૂલ લઈને ફૂલની પાંખડીથી લોકોની દ્વારા એની ત્યાં પૂજા થાય અને આમ રામ મંદિર આખા ભારત દેશવાસીઓ સાથે જોડાયેલું રહે અને દરેકની શ્રદ્ધા સંસ્કૃતિ જે આપણો અમર વારસો છે એ નિત્ય નિરંતર વધતો રહે પ્રગટ થતો રહે આગળ વધતો રહે અને લોકોના હૃદયમાં જનજાગૃતિને ભાવના પ્રાપ્ત થાય એ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા જે સાંસ્કૃતિક નાના મોટા કાર્યક્રમો થાય છે તો એ માટે અહીંયા નડિયાદ અને આખા ભારત દેશની આપણી જે પવિત્ર ભૂમિ છે એના જે ભૂમિના રચકણો એના જે વાઇબ્રેશનો એ બધાને મોકલવા માટેનું સુંદર જે આયોજનને કામ કર્યું છે એ બદલ મારા શ્રી તરફથી પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ અને આ કાર્ય સફળ થાય પૂર્ણ થાય દિવ્ય બને તેજોમય બને અને ધીરે ધીરે આગળ વધે પ્રગતિ કરે એવા મહારાજના આશીર્વાદ સાથે સર્વેને જય મહારાજ જય મહારાજ ભારત માતા કી જય. છેલ્લા 490 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવાનો માર્ગ પ્રશસ્ત થયો છે. ગત 9 નવેમ્બરના દિવસે એ માર્ગ સંપૂર્ણ હિન્દુ સમાજને પ્રશસ્ત થયો છે. એ અંતર્ગત અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને ભગવાન રામ છે એ ભારતનો આરાધ્ય દેવ છે તો સંપૂર્ણ ભારત વર્ષના દરેક વ્યક્તિની એની આસ્થા જોડેલી છે. એ અંતર્ગત સંપૂર્ણ દેશભરના પવિત્ર તીર્થસ્થાનોની માટી તથા પવિત્ર નદીઓનું જળ એ ત્યાં સંચિત કરવાના સંકલ્પ સાથે વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે દેશભરના આ પ્રકારના સ્થાનોમાં કાર્યક્રમ કરી રહ્યું છે. એ અંતર્ગત આજે જેમના તપોમયથી સંપૂર્ણ ભૂમિ ચરોતર ભૂમિ પ્રસ્થાપિત થયેલી છે એવી સંતરામ મહારાજના સ્થાનમાંથી આવી પવિત્ર માટી અયોધ્યા જશે એ પ્રકારના સંકલ્પ સાથે આજનો આ કાર્યક્રમ હતો. જય શ્રી રામ.